સાળંગપુર મંદિર વિવાદ મામલો સાળંગપુરમાં ભીત ચિત્રોને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. અનેક સાધુ સંતો બાદ વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને આવ્યું છે, નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી છે. વીએચપીના આગેવાનો વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળશે અને આ મામલે ચર્ચા કરશે. આપને જણાવી દઈએ, વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓની લાગણીની સાથે રહેશે તેવું તેમણે કહ્યું છે. આ તમામને સાથે રાખવાનું કામ વીએચપી કરે છે. ભગવાન રામ ત્રેતા યુગમાં થયા, હનુમાનજીને પણ ત્રેતા યુગમાં હતા અને વીએચપી સ્વામિનારાયણ ભગવાન 300 વર્ષ પહેલા થયા હતા તેવું વીએચપીનું કહેવું છે. વીએચપીએ વડતાલ મુખ્ય મંદિર સાથે વાતચીત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક જ્ઞાની સંતો છે. અભણ માણસોને ભેગા રાખવા સહેલા છે, પણ જ્ઞાનીને સાથે રાખવા અઘરા હોવાનું પણ વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે. અમે સંતને શ્રી સંત સ્વામીને મળવા માટેનો પ્રયત્ન કર્યો હતો. કાલે વાતચીત થઈ છે અમારા પ્રતિનિધિ મારફતે. આજે પણ કદાચ એમને મળવા જવાનું અમારી યોજના છે. જે લોકોને માન્ય ના હોય આખા સંપૂર્ણ સમાજને, એના માટે સ્વામિનારાયણના બધા જ સંતો સંપૂર્ણપણે જ્ઞાની છે, બધું એમને પૂરેપૂરું જ્ઞાન છે. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ ત્રેતાયુગમાં હતા, હનુમાનજી પણ ત્રેતાયુગમાં હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો 250 વર્ષનો કાળખંડ છે. એ ઘડીએ હનુમાનજી ના હોય એ સ્વાભાવિક લોકો બધું સમજે છે, પણ કયા પરિપ્રેક્ષ્યની અંદર આ એમને ચિત્રો મૂક્યા છે એ રૂબરૂમાં ચર્ચા કરી અને એમની સાથે હું વાતચીત કરીશ અને સામાન્ય હિન્દુ સમાજનું મન ના દુભાય એવા બધા પ્રયત્ન કરવા માટે અમે સતત એમની સામે ચર્ચામાં રહીશું અને એ યોગ્ય નિર્ણય લેશે સ્વામિનારાયણ સંતો, એવો મને 100% વિશ્વાસ. સાળંગપુર ધામમાં ભીત ચિત્રોના વિવાદનો મામલો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ મોટું નિવેદન આપ્યું છે. કોઈ પણ ધર્મનું ઊંચું નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ, સર્વધર્મ સંભાવ હોવો જોઈએ તેવું તેમણે કહ્યું છે. સાથે તેમણે કહ્યું કે હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી આદિ અનાદિકાળથી છે. અને હનુમાનજી તો આદિ અનાદિથી આપણા એ રુદ્ર સ્વરૂપ આપણા શાસ્ત્ર પ્રમાણે માનવામાં આવ્યા છે. તો આવું કોઈએ પણ વ્યભિચારી જેવું કાર્ય કોઈ પણ ધર્મને હાનિ પહોંચે એવું નહીં કરવું જોઈએ. આપણે કોઈ પણ ધર્મના કોઈ પણ સંપ્રદાય દરેક આચાર્યોએ પોતપોતાની જે પરંપરા રહેલી છે, જે માન્યતા રહી છે, એના પૂરતું આપણે રહેવું જોઈએ. કોઈ પણ દેવી દેવતાને છેડછાની કે એને ઊંચું નીચું બતાવવાનું આપણું કાર્ય એ સંતોનું કે આચાર્યનું કે મંદિરનું કે સંપ્રદાયનું નથી. જે આદિ અનાદિ પરંપરાથી જે ચાલતું આવ્યું છે એને જ આપણે વિચારીને પકડી રાખીને આપણે એમાં કાર્ય રહીએ તો જ આપણા દેવતાઓનું અને આપણું સન્માન જળવાઈ રહે. સાળંગપુર ધામમાં ભીત ચિત્રોના વિવાદના મામલે ધર્માચાર્ય અખિલેશ્વર દાસ મહારાજે ભારે રોષ વ્યક્ત કર્યો છે. Zee24 કલાક સાથે વાતચીતમાં તેમણે ભારોભાર નારાજગી દર્શાવી. હનુમાનજી દાદા માં આ લોકોને શ્રદ્ધા જ નથી તેવું તેમણે કહ્યું. હનુમાનજીના નામે આ બધા માત્ર ધંધો કરે છે તેવું પણ તેમણે કહ્યું. હનુમાનજી ચારે યુગમાં ઉપસ્થિત છે, એમના કંઈ કહેવાથી હનુમાનજીની પ્રતિષ્ઠામાં ફરક નથી પડતો. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ પ્રકારની ભૂલ થાય છે, હનુમાન દાદા વિશે કરેલી ભૂલ ક્ષમાપાત્ર નથી તેવું પણ તેમણે કહ્યું. વધુમાં તેમણે કહ્યું કે સારંગપુરના વ્યવસ્થાપકોએ તાત્કાલિક આ ભૂલ સુધારી લેવી જોઈએ. અખિલેશ્વર દાસજીએ વધુમાં કહ્યું છે કે કોઈપણ ધર્મ કે સંપ્રદાય પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે તેમાં અમને વાંધો નથી, પરંતુ હનુમાનજીને નીચા બતાવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. ધર્માચાર્ય અખિલેશ્વર દાસજી મહારાજ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. મહારાજજી, જે પ્રકારે સાળંગપુર મંદિરમાં સહજાનંદ સ્વામીના પગમાં હનુમાનજીની ફોટો મૂકવામાં આવ્યો છે તેને લઈને વિવાદ થયો છે, શું કહેશો આપ આ બાબતે? અત્યંત નિંદનીય કામ થયું છે. સનાતની પરંપરામાં હનુમાનજી મહારાજ ચારી યુગમાં રહેલા છે. ચારી યુગ પ્રતાપ તમારા હય પ્રસિદ્ધ જગત ઉજારા. સ્વામિનારાયણનો જન્મ 200 વર્ષ પહેલાં થયું છે. આ વાસ્તવમાં એક બહુ જ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈ પોતાના સ્વામીનો કોઈ દેવી દેવતાઓનો પ્રોત્સાહન કરે, પ્રચાર પ્રસાર કરે એનાથી કોઈ મતલબ નથી, પરંતુ
આટલું મોટું જઘન્ય અપરાધ વાસ્તવમાં ક્ષમા કરવા જેવું નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને આ લોકો જ્યારે જ્યારે જોવામાં આવ્યું છે, પુસ્તકોના માધ્યમથી, લેખોના માધ્યમથી, પોસ્ટરના માધ્યમથી, વક્તવ્યના માધ્યમથી, એ હંમેશા ભગવાનનો, સનાતન મહાદેવજીનો, બ્રહ્માજીનો, રામજીનો, કૃષ્ણજીનો, તમામ લોકોનો વિરોધ કર્યા છે। વાસ્તવમાં આ ફેરે જે કામ થયું છે સારંગપુરમાં, સારંગપુરના વ્યવસ્થાપક કમિટી જે કર્યું છે એ અક્ષમ્ય છે। કોઈ પણ સંજોગમાં ક્ષમા નહીં કરવું જોઈએ અને એમને તાત્કાલિક ત્યાંથી કાઢીને ક્ષમા માંગવું જોઈએ અને ફરી નહીં થાય આવું કૃત્ય એના માટે બાહેધરી આપવું જોઈએ। કોઈ ત્યાં જઈને એમની સાથે વાતચીત કરવાની અથવા તો શું માંગ રહેશે સાધુ સંતોની આ બાબતે? એમની જોડે વાત કરવાની જરૂરત નથી। આ લોકો વાસ્તવમાં દેવી દેવતાઓ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન પરંપરામાં જે નહીં માનતો હોય એ રાવણનો વંશજ કહેવાય, એમના માટે કોઈ વાત કરવાની જરૂર નથી। એને તાત્કાલિક ક્ષમા માંગવું જોઈએ અને જે તકતીઓ લગાયા છે હનુમાનજીના નીચે બેસાડી તરત જ એને કાઢી દેવું જોઈએ। હનુમાનજી લોકોની ઉપાસનામાં નથી, હનુમાનજીના, હનુમાનજી મહારાજ દેશના હિન્દુઓના રગરગમાં બસેલા છે, એના પ્રાણમાં છે। તો હિન્દુ સમાજની માફી માગવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે અને જે તકતી લગાવવામાં આવી છે તે તુરંત હટાવી લેવા માટે સીધી રીતે કહી શકાય આદેશ કરાઈ રહ્યો છે। કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ। તો આપને જણાવી દઈએ, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીને સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા અને તે બાદ આ વિવાદની શરૂઆત થઈ। વિવાદ હવે ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। બોટાદના સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ હનુમાનજીનું અપમાન કર્યું હોવાને મુદ્દે મુરારી બાપુ, રામેશ્વર દાસ હરિયાણી, કબરાઉધામના મણિધર બાપુ સહિતના અનેક સંતો વિરોધ નોંધાવી રહ્યા છે। કિંગ ઓફ સાળંગપુરના ભીન ચિત્રોમાં હનુમાનજીને નીલકંઠ વર્ણીના દાસ દર્શાવવામાં આવ્યા છે। હનુમાનજી નીલકંઠ વર્ણી સામે માથું ઝુકાવીને ઉભા હોય તેવા ચિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વિરોધનો વંટોળ શરૂ થયો છે। હનુમાનજીનું અપમાન થયું હોવાના મુદ્દે સાધુ સમાજમાં ઠેર ઠેર વિરોધ નોંધાવાઈ રહ્યો છે। મુરારી બાપુએ કહ્યું કે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે કપટ થઈ રહ્યું છે, તો રામેશ્વર દાસ હરિયાણીએ કહ્યું છે કે આ પ્રવૃત્તિ સનાતન ધર્મ વિરુદ્ધની છે। કબરાઉધામના મરણીધર બાપુએ પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી, તો જ્યોતિર્નાથ મહારાજે પણ સંત સમાજને એક થઈને આનો વિરોધ કરવાની વાત કરી। અપની શ્રેષ્ઠતા સિદ્ધ કરને કે લીએ આજ દુનિયા મેં ખબર નહીં ક્યાં ક્યાં કપટ ઓર ફરેબ ચલ રહા હૈ। હમરે સૌરાષ્ટ્ર મેં એક જગ્યા હનુમાનજી કી ઇતની સુંદર બડી મૂર્તિ, હમ તો ખબર નહીં ઇતની બડી મૂર્તિ હૈ, તો નીચે હનુમાનજી કી મૂર્તિ ઓર નીચે હનુમાનજી ઉનકે કિસી મહાપુરુષ કો પ્રણામ કરતે હુએ, સેવા કરતે હુએ દેખાય, યે સબ હીન ધર્મ હૈ। अब सोचो, समाज को जागरूक होने की बहुत जरूरत है। लोग मुझे कहते बापू आपको बोलो, मैं बोला तब मेरे साथ कोई नहीं बोला, अब तुम बोलो, तुम क्या कर रहे हो, बोलो बोलो बंगला बोलो, अय्या केरी आटड़ी खोलो, बाड़लू जीप थी भांखो अने रदामाना हंगरी राखो, बोलो बोलो बोलो। तो विचार हमें चारणों से खाकर जो हमें તમારા પાયામાં ગયા ને તો તમે આ બધું મૂકી દેશો, તાળા મારી દેશો। મગલધામથી બાપુ ચારણ ઋષિ તમને બોલી રહ્યો છે, તમારી ઓકાત છે, તમે હનુમાનજીને અપમાન કરી શકો અને હનુમાનજી એના ખોળામાં એ તમે બેહો એના પગના ચરણમાં, જો કે ચરણમાં તમે લાયક નથી બેહવાની, એની રજમાં તમે આવો, તમારી ઓકાત છે, અમારી માનું તમે અપમાન કરો છો રાક્ષસો, કારણ કે આ આ કોણ બોલે કે જેનામાં આહાર ખરાબ હોય નહીં જ બોલે, રાક્ષસ જેની વૃત્તિ હોય નહીં જ બોલે, અને મશીન કહેવામાં આવે છે, હેન્ડલ મારો ને તે ચાલુ થાય અને મશીન કહેવાય, સમજ્યા, માણા હોય તો આ બોલે જ ને, કાં રાક્ષસ છે બોલવાવાળો, અને કઈ નેફા ખબર ન પડે તો કોકને પૂછ, અમારી મા અંજનીનું તમે અપમાન કર્યું છે, અંજનીનો દીકરો જેને જન્મ દેતા જ ઉગતા સૂર્યને જે ગળી ગયો છે અને માને શ્રાપમાંથી મુક્ત જેને અપાવી છે એનું તમે અપમાન કરો છો, કે ભગવાન રામ જેવા રામ ક્યાંક એની પાસે દળકટક હતું, ક્યાંક સેનાઈ હતી, પણ એને નજર હનુમાનજી માથે નાખી તે હનુમાન સિવાય જાનકીનું કોઈ ખબર અંતર પૂછી ન હોય, કોઈ એના વાવડ ન લગી, હનુમાને લીધા છે, લંકા પણ હનુમાને હળગાવી છે, તમારી ઓકાત શું છે, તમારી ઓકાત શું છે, તમે સનાતન ધર્મને
ખાસ કરી સનાતન ધર્મને આખા રાષ્ટ્રનું તમે અપમાન કરી રહ્યા છો. 33 કરોડ દેવનું, હનુમાનનું તો ખરું, 33 કરોડ દેવનું તમે અપમાન કરી રહ્યા. તમે કહેવા તમારી ઓકાત ઉપર મૂળ તમારો આહાર ખરાબ છે. કારણ કે આહાર ખરાબ, એનો વિચાર ખરાબ હોય એટલે આ જે કઈ છે તમે તમારે થૂકેલું તમારે ગળી જવાનું છે અને માફી માગી લેજો. નકર ખેર નથી તમારી આ મોગલધામથી બાપુનો અવાજ છે. 5000 થી વધારે વર્ષ જૂની વાતો અને 200 વર્ષ પહેલાના લોકો સાથે સરખાવવામાં આવે કે જેને એમના ચપરાસી હોય તે રીતની જે કે દાસ હોય એવી રીતની જે પરિભાષા ઊભી કરવાની કોશિશો છે. એમના સાહિત્યમાં પણ એવું છે, એમના વાતોમાં પણ એવું છે અને ઉપરથી હનુમાનજીને તિલક કરવામાં આવ્યું તે પણ સ્વામિનારાયણનું તિલક છે. આ બધી જ વસ્તુ ક્યાંક શાસ્ત્રથી વિસંગત્યતા ધરાવે છે. અમારો સનાતન સંત સમિતિનો સમગ્રતયા વિરોધ છે. સમગ્ર સંત સમાજ આની સામે ઉગ્ર થયો છે. આ સહન કરવાની કોઈ જરૂર નથી. બધા જ ઉગ્રતાની રાહે પગલાં લેવા તૈયાર થયા છે અને આ કૃત્ય કોઈ પણ હિસાબે ચલાવી લેવાય તેમ નથી. વારંવાર દેવાદિદેવ મહાદેવ હોય કે બીજા દેવતાઓ હોય તે સનાતનના દેવી દેવતાઓને કે વિષ્ણુનું બ્રહ્માનું અપમાન થતું હોય તેવા કૃત્યો કાયમ કરાતા હોય છે અને આ કૃત્ય અમે ચલાવી નહીં લઈએ ને એની સામે ઉગ્રતાની વાહે રાહે લડીશું. સનાતન ધર્મ એક છે. તમારો 240 વર્ષનો તમારો ઇતિહાસ, 240 વર્ષ પહેલાં હનુમાનજી, હે અંગ્રેજો હતા, હનુમાનજી નહોતા એ વખતમાં, હે તમારા પાસે કાંઈ પ્રૂફ હોય તો કયો. અને વિરોધ કરશે ને માણસો તો આ લોકો શું કરશે, ફોટા હટાવી દેશે અથવા ઢાંકી દેશે, કાશી મથુરા તાજમહેલની જેમ થોડોક ટાઈમ ઢાંકી દેશે, વિરોધ બંધ કરશે તો ખોલી નાખશે. આ લોકો દર વખતે આવું જ કરે છે કાંઈક ને કાંઈક. ગુજરાતમાં સાધુ સંતો નથી, બોલવાળા નથી કે સાળંગપુર જાતા નથી, આ સ્વામીઓના કંઈ મિત્ર નથી સાધુ સંતો. ગુજરાતમાં ધર્મ રક્ષા માટે સંતોનું બાનું પહેર્યું છે, ભગવો સંતોનું બાનું પહેર્યું છે ને ધર્મની રક્ષા માટે. હનુમાનજી મંદિર લઈને આજ હજારો સંતો હનુમાનજી મંદિરના ઉપાસકો છે, હનુમાનજી મંદિર લઈને બેઠા છે. તો હનુમાનજી હાથ જોડીને, આ સ્વામીઓને હાથ જોડીને આજીજી કરે છે. હનુમાનજી આવા ફોટા તમે કઈ રીતે જોઈ શકો? તમારી પાસે ફોટા તો આવી ગયા છે. આ તો એક છોકરાએ ફોટા મૂક્યા એટલે બધા જે વાયરલ થયા છે, બરાબર. બાકી બધાને ખબર છે આ ફોટાઓની, ત્યાં જાય છે બાજુમાં ફોટા પાડે છે. સાળંગપુરમાં હનુમાનજી મહારાજ એક મોટી પ્રતિમા છે અને પ્રતિમાને આજુબાજુમાં જો ફોટા ચિતરેલા છે, એ ફોટાની અંદર સ્વામી સામે હનુમાનજી મહારાજ વિનંતી કરી રહ્યા છે એવા હનુમાનજીને બતાવ્યા છે. હનુમાનજી મહારાજ જેમ સ્વામીના દાસ છે એવી રીતે બતાવવામાં આવી રહ્યા છે. ઘણી વાર અમે કહી ચુક્યા છીએ, આજે પુનઃ પણ કહીએ છીએ કે સનાતન તમારો જે ગમે તમે મોટો વધારો એને કોઈ ના નથી, તમારી લીટી લાંબી કરો અમારે કોઈ ના નથી, પણ તમે સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે, ભગવાન સાથે તમે છેડાછાડી કરો છો, તમે ખોટી એના ઉપર અમુક તમે ટિપ્પણીઓ કરો છો, એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, એ બિલકુલ બરદાસ્તથી બહાર છે. જો સાળંગપુરમાં એક નિમન કક્ષાની હરકત કરી છે એને હું વખોડું છું, આખો સંત સમાજ એને વખોડે છે, આખો સંત સમાજ રોષે આવ્યો છે. સનાતન ધર્મના અનુયાયીઓ વિશ્વભરમાં વસતા એમાં બધામાં રોષ છે. હનુમાનજી અમારા દેવતા છે, અમારા ભગવાન છે, અને તમે એક સ્વામી સામે એને દાસ રૂપે બતાવો છો એ બિલકુલ ચલાવવાનો નહીં આવે છે. આ નિમન કક્ષાની ઘટ્યા ઘટના એને અમે બધા વખોડીએ છીએ. તો સાળંગપુર વિવાદ મામલે જે 24 કલાક રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું, કેમ કે જે રીતે એક બાદ એક ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે
જો કે ત્યાં જ્યારે ઝી 24 કલાક પહોંચ્યું ત્યારે જોયું કે પડદા પણ નાખવામાં નથી આવ્યા. હવે જોવાનું રહેશે કે આગળ શું થાય છે, પરંતુ કેવા દ્રશ્યો ત્યાંથી આવવું જોઈએ. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું જે મંદિર સાળંગપુર ધામ ખાતે હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છીએ અને સાળંગપુરમાં એક વિશાળ 54 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે. હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવું છું. આ મૂર્તિ જે છે તે 54 ફૂટની છે, પંચધાતુથી બનાવવામાં આવી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થોડા મહિનાઓ પહેલાં જ આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ખૂબ જ જે વાત કરવામાં આવે તો હાલ અત્યારે ફોટાઓ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે મામલે હાલ જી મીડિયાની ટીમ જે છે તે પણ સાળંગપુર ધામ ખાતે આવી પહોંચી છે અને સમગ્ર મામલો શું છે, જે વિવાદ શું છે તે જાણવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. હું આપને આ ભીતચિત્રો જે છે તે બતાવવા જઈ રહ્યો છું. અહીંયા આ હનુમાનજી મહારાજ જે ઈષ્ટદેવ જે અંજનીનો જ આવ્યો જે કહેવાય, આદિકાળથી જે હનુમાનજી મહારાજ જે છે તે ભગવાન છે, ઈષ્ટદેવ છે, એનું અપમાન થયું હોય તે રીતની વાત હતી. અને ખરેખર અહીંયા આવ્યા તો જોવા મળ્યું કે હનુમાનજી દાદા જે છે તે આ સ્વામિનારાયણના કોઈ ભગવાન છે, તેમને નમસ્કાર કરે છે, તેમને પ્રણામ કરતા હોય તે રીતના ફોટા આ ભીતચિત્રો અહીંયા મૂકવામાં આવ્યો છે, જેને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે વિડીયો ફોટા વાયરલ થયા હતા ત્યારબાદ સમગ્ર રાજ્યના જે સમાજના સાધુ સમાજના કે સર્વ ધર્મપ્રેમી જનતાઓ હોય છે, સનાતન ધર્મીઓ હોય છે, ધર્મગુરુઓ છે, તેણે પણ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. હજી થોડા દિવસો પહેલાં જ આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો કથાકાર મોરારી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ જે જૂનાગઢથી છે, તમામ ધર્મગુરુઓએ આ બાબતે ટિપ્પણી કરી હતી, વિરોધ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પણ અહીંયા આવ્યા હતા અને મંદિરમાં પ્રશાસન જે મંદિર પ્રશાસનના જે સંતો છે તેમને પણ મળ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ ભીતચિત્રો છે તે વહેલામાં વહેલી તકે હટાવી લેવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ ભીતચિત્રો જે છે તે હટાવવામાં નથી આવ્યા. આ બાબતે અમે પણ સ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ કંઈ કહેવા તૈયાર નથી. તેમનું બસ એક જ વાત છે કે વડતાલ તાબાનું આ મંદિર છે, એટલે કે આ મંદિરનો સમગ્ર વહીવટ જે છે તે વડતાલથી થતો હોય છે. વડતાલમાં એક મીટિંગ મળશે, ત્યારબાદ જ શું નિર્ણય લેવામાં આવશે તે બાબતની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ સંતો આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ આ જે વિવાદ છે તે વિવાદનો અંત ક્યારે આવે તે તો જોવું રહ્યું. રઘુવીર મકવાણા, જી મીડિયા, સાળંગપુર.